पिंकी सिलेबस पर सब्जेक्ट मुकाय गया छे ना बेटा? हां दीदी। और सु हजी बाहर नत बनाव्या बेटा? जो मारी बात सांभळ, બપોર સ્કૂલે થી આવીને જમી લેજે, ફ્રીજ માં જમવાનું રાખી દીધું છે, બરાબર છે? ઓકે દીદી। અને હા, બીજી વાત, બપોરે તડકાનું રખડવા જવાનું નથી, થોડીક વાર જમીને આરામ કરજે અને પછી ભણવાનું છે, બરાબર છે? અને હા, એક વાત તો પૂછવાની રહી જ ગઈ। શું દીદી? તારા ટીચર નો ફોન આવ્યો તો મને તારી કમ્પ્લેન આવી છે। अरे दीदी, ए टीचर तो हमेशा मने कंप्लेन करता था। टीचर का ही गांडा थई गया छे कि तारी कंप्लेन डच करता होय? दीदी माय फ्रेंड ने पूछी लेजो तो बद्दा ने आवे ज रीते कंप्लेन करता होय। जो मारी बात सांभळ, ए टीचर काई पण करे, तने ख्याल छे ने कि मम्मी नो सपनो शुं हतो? मम्मी ने आपणने बन्ने ने डॉक्टर बनावा हता ने, પણ મમ્મી ના ગયા પછી મારું ડોક્ટર બનવાનું પોસિબલ ના થયું। પણ હા, તારે ભણી ગણીને ડોક્ટર બનવાનું જ છે, ઓકે? હા, મને ખબર છે કે મમ્મી ના ગયા પછી તમે દિવસ અને રાત મહેનત કરતા, અને એ મહેનત હું ફેલ નહીં જવા દઉં, એ મારું પ્રોમિસ છે। પક્કું? સારું, ચાલો હવે લેટ થાય છે, આપણે સ્કૂલે જવાનું છે ફટાફટ, અને દીદીને જોબ ઉપર જવાનું છે, તો ફટાફટ નીકળીએ। ચાલશે ચાલશે, ચલો 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 ચલો। અવની, શું નક્કી કર્યું છે તે આપણા લગ્નનું? આપણા લગ્ન શક્ય નથી। હર વખત તું આ જ વસ્તુ કહે છે કે આપણા લગ્ન શક્ય નથી, પણ કોઈ દિવસ કારણ નથી કહેતી। તારે કારણ જ જાણવું છે ને? હા, તો સાંભળ, મારી એક નાનકડી બહેન છે, એનું નામ પિંકી છે। આ દુનિયામાં મારા સિવાય એનું કોઈ જ નથી। હું તારી સાથે લગ્ન કરી લઉં, તું એનું કોણ? તું જ કે મને તો શું આપણા લગ્ન શક્ય નથી? ના, આપણા લગ્ન શક્ય નથી। અવની યાર, તું સમજ, આપણે આપણે સાથે ભણ્યા, હે, સાથે મોટા થયા, અને આજે સાથે જોબ કરીએ છીએ, અને સારા દોસ્ત પણ છીએ। એ યાર, કાઈક કરતું આપણા લગ્ન શક્ય થાય એવું કાઈક કરતું। હવે હવે મારાથી એમ અલગ નથી રહેવાતું। એક રીતે આપણા લગ્ન શક્ય છે, હું તારા ઘરે તારી સાથે લગ્ન કરીને આવું, મારી બેન મારી સાથે આવે, હું એને સાથે લઈને આવું, તું તારા ઘરે વાત કરી લે, તારા ઘરે કોઈને કોઈ પ્રોબ્લેમ ન હોય તો હું લગ્ન કરવા તૈયાર છું। અરે યાર, આટલી વાત? હું આજે જ મારા ઘરે વાત કરી દઈશ, અને મને વિશ્વાસ છે કે મારા ઘરેથી ના નહીં જ આવે। કાલે સાંજે તે મને કીધું કે ઘરે આવ, મારે તારું કામ છે। બોલ, શું કામ છે? બેટા અંદર જઈને ગોઈ કરો, અંદર
ગીતા તું મારી ફ્રેન્ડ છો અને આ સિચ્યુએશનમાં શું કરવું ને મને જરાય સમજાતું નથી એટલે મારે તારા સજેશન્સ જોઈએ છે અવની શું વાત છે કે તું ઘરે તને ખ્યાલ છે ને કે વિશાલને હું સાથે જોબ કરીએ છીએ અને એ મારો સારો એવો ફ્રેન્ડ છે એ વાત તો મને ખબર છે તો ઘણા ટાઈમથી એ મારી સાથે લગ્ન કરવા માંગે છે ઘણા ટાઈમથી લગ્નની વાત પણ ચાલે છે પણ અવની તું પરણીને સાસરે જતી રહીસ તો પિંકીનું શું ઘણા ટાઈમથી આ વાતને હું એટલે જ અવોઇડ કરતી હતી કે હું પિંકીના ભવિષ્ય સાથે કોઈ પણ ખિલવાડ ન કરી શકું પણ મેં વિશાલ સાથે વાત કરી કે હું લગ્ન કરીને તો જ તારા ઘરે આવીશ પણ એક જ શરતે કે પિંકી મારી સાથે જશે એના ઘરનાને કોઈ પ્રોબ્લેમ નથી વિશાલે કીધું છે કે એના મમ્મીને મનાવી લેશે એના માટે કોઈ પ્રોબ્લેમ નથી તું તો તારો મોટો પ્રોબ્લેમ દૂર થઈ ગયો તારું પણ ઘર બંધાઈ જશે અને તારી બેન પણ સચવાઈ જશે હા પણ મારે તારી પાસેથી એક સજેશન જોતું હતું કે જે હું અત્યારે કરું છું એ બરાબર છે ને અવની હવે કઈ વિચાર નહીં હવે જે થાય છે સારા માટે જ થાય છે તું લગ્ન કરીને સાસરે પણ જઈશ અને તારી તારી બેન પણ ત્યાં તારી સાથે ખુશ રહેશ બીજું શું જોઈએ તમે મારા માટે કેટલું બધું કરો છો મારું આટલું ધ્યાન રાખો છો અને મારી નાની બેન માટે પણ પિંકી તો તમારી સાળી કેવી છતાંય તમે એના માટે આટલું બધું કર્યું અરે એમાં હું કાંઈ નવાઈ નથી કરતો તું મારી પત્ની છો અને પિંકી તારી નાની બેન છે અને એનું દેખરેખ રાખવાનું કોઈ નથી તો મારી ફરજ બને છે ને કે એને હું સાર સંભાળ સારી રીતે રાખું થેન્ક યુ વિશાલ થેન્ક યુ સો મચ એમાં થેન્ક યુ ના હોય આ તો મારી ફરજ છે બહુ સ્ટ્રિક્ટ છે ત્યાં ફોન કરવાની પણ મંજૂરી નથી આપતા અને જો તારે પિંકી નું ભવિષ્ય સારું જોવું હોય ને તો તારે પિંકી ને ભૂલવી જ પડશે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા શું થયું વિશાલ મુખ્ય પેલી પિંકી ને હા મમ્મી પેલી પિંકી ને ઠેકાણે પાડીને લઈ ગયો છું વાહ અમદાવાદ લઈ જઈને સુમસાન રસ્તા ઉપર
એટલે મૂકી દીધું. વાહ બેટા વાહ, આઈ પ્રાઉડ ઓફ યુ માય સન. હવે એનો બાપ હેઠો આવીને ગોતે ને કોઈ નહીં હોય. એમ બસ મારે તારી પાસેથી આજ જોતો હતો. આજ મને તાર પર એટલો ગર્વ છે ને કે આજ મારી ખુશીનો પાર નથી. મમ્મી હું મારા રૂમમાં જતો રહું છું. કેક શોપ નો જે આવડી. હા હા ઠીક છે, તો આરામ કર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરા હોય તો આવા.